परम श्रद्धेय राज्यपाल श्री देवव्रत आचार्य जी राज्य के शिक्षा मंत्री श्री माय डियर वाइस चांसलर डॉक्टर हर्षद भाई आदरणीय कुल सचिव श्री ऑल डिग्निटरीज एंड माय डियर स्टूडेंट्स आज ये सौभाग्य की बात है कि पूरे विश्व में यूनिवर्सिटी के स्तर पे कोई छोटे बच्चों के बारे में सोच रहा और वो सोच आज तेरह साल पूर्ण करके चौदहवें साल में प्रवेश कर रही है हम सब इस अदम्य और भव्य क्षण के साक्षी है वो हमारे जीवन की सार्थकता है आज तक हमने यूनिवर्सिटी का नाम सिर्फ उच्च शिक्षण रख के छोड़ दिया था लेकिन पहली दफा जब चिल्ड्रन यूनिवर्सिटी का ख्याल आया तो लोग के मन में आश्चर्य था और वो आश्चर्य अभी फिर से एक परम आश्चर्य में परिवर्तित हो रहा है हमने देखा कि पूरे विस्मय का एक खजाना अभी हमने खोल के रख दिया है और वो विस्मय जो छोटे छोटे बच्चों के लिए सदा जीवंत रहना चाहिए उसी के लिए ये श्री नरेंद्र मोदी इंस्पिरेशनल लेक्चर सीरीज के प्रथम यज्ञ की आहुति देने का सौभाग्य मुझे प्राप्त हो रहा है वो मेरे जीवन की धन्य क्षण है आई वुड लाइक टू एक्सप्रेस माई रिगार्ड्स इन ग्रेटिट्यूड टू द यंग टीम एंड डियर वाइस चांसलर हर्षद भाई बाढ़ विकास ना तबक्का हो मुश्किल प्रश्न है। એટલા માટે કે જેનું બાળપણ સચવાણું નથી તેઓ આજે ઘણા બધા પ્રશ્નો ઊભા કરી રહ્યા છે એમ કહેવાય છે કે જેમના ઉછરતા જીવનના શરૂઆતના આઠ કે દસ વર્ષ તમે સાચવી લો તો એ બાળક તમારી વૃદ્ધાવસ્થા સાચવી લે છે કેમ કાચા પડીએ છીએ આપણે આ બધા કામમાં પ્રશ્ન વિચિત્ર છે એમનું જે સંશોધનીય પાસું મેં જોયું છે તે મને હંમેશા એવું લાગ્યું છે કે એક યુવક કે એક યુવતી જ્યારે પરણવાનું નક્કી કરે અથવા તો પરણી જાય ત્યાં સુધી એમને ખ્યાલ નથી હોતો કે પરણવું એટલે શું યુવાનમાંથી એક પતિ થવું એટલે શું અને યુવતીમાંથી એક પત્ની થવું એટલે શું ચાલો એ તો સમજી લઈએ કે કદાચ કાળક્રમે બધું ઉમેરાશે પણ એ પતિ પત્ની જ્યારે માતા પિતા થવાનું નક્કી કરે છે ત્યારે જે પુખ્તતા કે જે ગાંભીર્ય એનામાં હોવું જોઈએ એ હોતું નથી ગઈકાલ સુધી એવું હતું કે આપણે સંયુક્ત કુટુંબમાં ઘડાતા હતા અને આપણા યુવાનો પણ ઘડાતા એમને દાદા દાદીને ફઈ ફૂવાને એકબીજાને સાચવતા જોયા છે અને પ્રસન્ન દાંપત્ય શું કહેવાય તે તેમણે નજર સમક્ષ નિહાળ્યું છે આજની પરિસ્થિતિ જુદી છે અને એ પરિસ્થિતિમાં જ્યારે એક પતિ કે પત્ની બંને માતા અને પિતા થવાનો વિચાર કરે છે ત્યારે ઘણી બધી એલાર્મિંગ સિચ્યુએશન ઊભી થાય છે મિત્રો બાળ વિકાસની જ્યારે તમે વાત કરો ત્યારે પહેલાં તો પતિ અને પત્નીની માનસિક સ્વસ્થતા અને માનસિક પુખ્તતા ઇમોશનલ મેચ્યુરિટી ટુ બીકમ ફાધર એન્ડ મધર મસ્ટ બી ધેર એના માટે શું કરવું તો આપણે આ ચિલ્ડ્રન યુનિવર્સિટી જેવી એક ઉચ્ચ શિક્ષણ સંસ્થા દ્વારા એવું નક્કી કર્યું કે ગર્ભસ્થ શિશુથી લઈને કિશોરાવસ્થા સુધીના કેવી રીતે ઘડતર કરવું એના માટેના માતા પિતાને કેવી રીતે તૈયાર કરવા એ બધી જ વાતોનો અહીં સમાવેશ કરવામાં આવે આમ જોવા જઈએ તો બાળ વિકાસના તબક્કાઓ અનેક શાસ્ત્રોમાં લખેલા છે પણ આજના સમયની સાથે દોડીને જોવું હોય તો પહેલો તબક્કો પ્રાથમિક જરૂરિયાત એ છે કે એક માતા અને એક પિતા બનતી વખતે મારા મનની અંદર મારે ત્યાં એક ઈશ્વર પધારી રહ્યા છે એવો બહુ જ ઊંચો ભાવ હોવો જોઈએ રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે પ્રત્યેક બાળક એ ઈશ્વરના ઓટોગ્રાફ છે આપણે ત્યાં જ્યારે એક બાળક અવતરે છે ત્યારે હકીકતમાં ઈશ્વર આપણે ત્યાં પધારે છે પતિ અને પત્નીનું બાળપણ એમણે જોયું નથી અનુભવ્યું નથી એ અનુભવવા માટેનો એક પ્રયોગ એ બાળકનું અવતરવું છે આપણે એ સમજવા જેવું છે કે આપણા ભાગવત કથાકાર પૂજ્ય ડોંગરે મહારાજ હંમેશા એવું કહેતા કે લાલો પડખું ફર્યો ઉત્સવ ઉજવો હકીકતમાં આપણા ઘરમાં લાલો આવીને રોજ પડખું ફરતો હોય છે પણ એની સાથે ઉત્સવ ઉજવવા જેટલો સમય મમ્મી પપ્પા પાસે હોતો નથી હું એવું માનું છું કે આ ચિલ્ડ્રન યુનિવર્સિટી એ ઉત્સવ કેન્દ્ર છે અને એ ઉત્સવ કેન્દ્રની આ પહેલી એવી વ્યાખ્યાન માળાના પહેલા મણકામાં મારે આપની સાથે બહુ જ ટૂંકમાં છતાં મહત્વની વાત શેર કરવી છે પહેલી વાત આપણે એવું સ્વીકારી લઈએ કે બાળક આપણી ઈચ્છાથી અવતર્યું છે મેં અને તમે નહોતું ઈચ્છ્યું અને કુટુંબમાં એક બાળક આવ્યું એવું નથી જ્યારે પતિ અને પત્ની નક્કી કરે છે આપણા શાસ્ત્રો તો એવું કહે છે કે જ્યારે બંનેની લેવ એક થાય છે તરંગ લંબાઈ એક થાય છે ત્યારે એક ભાવાવરણ બને છે અને એ ભાવાવરણમાં જે જાતીય સમાગમ થાય છે એ વખતે દિવ્ય બાળક જન્મે છે આપણા શાસ્ત્રોમાં કહ્યું હતું તે ખોટું નહોતું આપણી ઇતિહાસ કથાઓમાં ગાયું કે જીજાબાઈએ હાલડું ગાયું અને શિવાજીની અંદર બધા શૌર્યના ગુણો આવ્યા એ હકીકત છે એના સામે શંકા કરવાની જરૂર નથી કદાચ આપણી પાસે આજે શિવાજી નથી પણ હાલરડા ન ગાય તો કેવા શિવાજીઓ જન્મે છે એનો અનુભવ આપણને રોજ ખબર છે બાળ વાર્તા ન ખાઈનારી માં અથવા તો હાલરડું સરસ ન ગાઈ શકનારી દાદીની ગેરહાજરી છે નાની સાથે આપણે રહેતા નથી આપણા વિભુક્ત અને ગરાબર ન્યુક્લિયર ફેમિલી બન્યા છે તો એ તબક્કાની અંદર પતિ પત્ની તરીકે માતા પિતા બને છે ત્યારે એની પૂર્ણ મેચ્યોરિટી અતિ આવશ્યક છે પહેલો મુદ્દો સ્વાગત છે પૂર્ણપણે સ્વાગત છે હોલ હાર્ટેડ વેલકમ રેડ કાર્પેટ વેલકમ ટુ ધ ન્યૂ ચાઇલ્ડ ઇન માય ફેમિલી અત્યારે જેવું ભવ્ય સ્વાગત રેડ ઉપર આપણે કર્યું મહામસીનું એવું જ એક ભવ્ય સ્વાગત મારા સંતાનનું મારા કુટુંબમાં મારે અને સૌએ કરવાનું છે સ્વાગત કરીએ ત્યારે એટલું યાદ રાખવું પડે કે આપણે મનોવિજ્ઞાન એવું કહી ચૂક્યું છે કે જે કોઈ બાબત બહારના ભાગમાં ભાવ જગતમાં બની રહી છે તે ગર્ભમાં રહેલું બાળક અનુભવી રહ્યું છે બધા જ વાઇબ્રેશન્સ એ પકડી રહ્યું છે હવે કલ્પના કરીએ કે જો ગર્ભમાં રહેલું બાળક બહારના વાતાવરણને બહારના બધા જ વર્તન વ્યવહારને મમ્મીનું ખાવું પીવું સૂવું બેસવું વાંચવું ઉત્સાહ વ્યક્ત કરવો દુઃખી થવું નિરાશ થવું બધું અંદર પડઘાય છે મિત્રો એ સમજવા જેવું છે ઈશ્વર જેવો કાબેલ કોઈ મેનેજમેન્ટનો માણસ થયો નથી અને થશે નહીં એણે તો એવું સરસ મેનેજમેન્ટ કર્યું છે કે નાળ સંબંધી બાળકને જોડી દીધું છે અને આ નાળ સંબંધી બધા જ સંબંધો અંદર જાય છે અને એટલા માટે બાળક અંદર હોય ત્યારથી જ આપણા વાઇબ્રેશન પકડે છે અંદરથી ઘડાઈને બહાર આવે છે પરિણામે એવું બને છે કે બાળક જ્યારે ઘડાઈને બહાર આવે ત્યારે મમ્મી પપ્પાને ઓળખતું હોય છે તમે એમ કહો કે એવું ઓળખતું હોય હા અનેકના હાથમાં ફરનારું બાળક છાનું ન રહેતું હોય પણ એની મમ્મીના હાથમાં આવે એટલે ધ્રુસકે દૃષકે રડનારું બાળક છાનું રહી જાય છે એનું કારણ છે કે નવ મહિનાના ગર્ભમાં એને માતાની પરમ હુંફ પ્રાપ્ત થઈ છે એ હૂંફ એને કઈ બતાવે છે કે આ તારી માં છે તો આ બાળકને સામે આપણું વર્તન આપણા વ્યવહારો આપણું બોલવું ચાલવું આપણું ઉઠવું બેસવું અવિવેકી હશે અશિસ્ત ભર્યું હશે તો રેસ્ટ શ્યોર કે અવિવેક અંદર જવાનો છે અને બાળક આપણી સામે એવું બનીને ઊભું રહેવાનું છે કે જેનું તારુણ્ય સાચવવું આપણને અઘરું પડશે બાળ વિકાસના તબક્કાઓ પાડવા હોય તો છેક જન્મથી લઈને અઢાર માસથી શરૂ થાય પહેલા દોઢ વર્ષ આ પહેલા દોઢ વર્ષની અંદર ભાવાવરણમાં બાળક પૂરેપૂરું કુટુંબના લોકોની વચ્ચે ઉછરે છે સપોર્ટિવ એન્વાયરમેન્ટ છે પણ એ સપોર્ટિવ એન્વાયરમેન્ટ અઢાર મહિના પૂરા થાય ત્યાં તેને છોડી દેવામાં રસ છે એને પણ સ્વાયત્ત થવામાં રસ છે સ્વતંત્ર થવા રસ છે આત્મનિર્ભર થવા દોઢ વર્ષના સફળ નથી થતું પાણીનો ગ્લાસ અત્યાર સુધી મમ્મી હોઠે લગાડતી હતી હવે એને પાણીનો ગ્લાસ પકડવો છે ઓઠે લગાડતા ઢોળાઈ જાય તોય પકડવો છે અને એ વખતે માતા પિતા તરીકે એને અટકાવીશું તને નહીં આવડે તારાથી ન થાય આવી શિષ્ટ ભાષા અને તું ડાયોથામાં એવી અશિષ્ટ ભાષા જો મમ્મી પપ્પા તરીકે આપણે બોલતા રહીશું તો એ વખતથી એ પોતાની જાત વિશે ઇન્ટ્રોવર્ટનેસ અનુભવવા લાગશે હી ઓર સી વિલ વિડ્રો કે આ મારાથી નહીં થાય યાદ રાખવા જેવું છે જે પરફોર્મ નથી કરી શકતા એને ઇનપુટ ઉછેર દરમિયાન જ મળ્યો છે કે તારાથી નહીં થાય અને જે લોકો પરફોર્મ કરી શકે છે એને બાળપણમાં જ કોઈએ કહ્યું છે કે ગમે તેટલું ડિફિકલ્ટ હોય તારાથી થશે જ મિત્રો ત્રણથી છ વર્ષ સુધીનો ગાળો એ આ પ્રોત્સાહનની અપેક્ષાઓનો છે હવે એને બરાબર પોતાના યુનિફોર્મ પોતે પહેરવા છે પોતાનું પેટી પોતાને તૈયાર કરવી છે પોતે ચાલવું છે પોતાના શૂઝની લેસ એને બાંધવી છે એ વખતે એને પ્રોત્સાહનની જરૂર છે એ સમયે આપણી હાજરી જરૂરી છે પણ પ્રોત્સાહક હાજરી પ્રોએક્ટિવ હાજરી થઈ જશે ટ્રાય કર અરે લે વાહ કેમ આજે ઊંધો બૂટ પેરી કાઢ્યો ચલાશે ચાલી તો જો આવું કહેવાથી એમ થશે કે આઈ હેવ ડન સમ રોંગ થિંગ પણ આપણે કહીએ તને ન ફાવે મૂક ટાઈમ નથી તારી પાસે લઈ લેવું પાય તમ તો એ કાયમ માટે સરેન્ડર થવાનો પ્રોત્સાહનની અપેક્ષા છ વર્ષ સુધીમાં છે છ વર્ષથી બાર વર્ષનો ગાળો છે એ ઉદ્યમની ભાવનાનો વિકાસ છે બાળકને ખૂબ ઉદ્યમ કરવો છે બધું પોતાની રીતે કરવું છે આપણા જે શિક્ષકો છે અહીંયા બેઠા છે એને ખ્યાલ છે કે પ્રાથમિક શાળામાં જાય તે પહેલાં બાળક ઈચ્છે છે કે મમ્મી પપ્પા છેક ક્લાસરૂમ સુધી મૂકવા આવે પણ પાંચમા છઠ્ઠામાં જ્યારે મમ્મી પપ્પા કે કે તને સ્કૂલે છોડી જશું તો એને ગમતું નથી બાળક તાત્કાલિક કહેશે કે તમે નહીં આવો ચાલશે કારણ કે એને પોતાના પગ ઉપર ઊભા થવું છે અને એ પગ ઉપર ઊભા થતી વખતે બુદ્ધિપૂર્વકના ઉદ્દીપક ઇન્ટેલેક્ચ્યુઅલ સપોર્ટ ટિપ્સ મોટિવેશનલ ટિપ્સ એને બરાબર ટેકો કરે છે હું એવું માનું છું કે આ બાર વર્ષ સુધીનું બાળક જો આપણે સાચવી લઈ શકીએ તો બાર વર્ષ પછી શરૂ થતી તારુણ્યની તાસીલ આપણે બરાબર જાળવી શકીએ આ ગંભીર તબક્કો છે મુશ્કેલી કરે એવો તબક્કો છે રાષ્ટ્રનું ભાવિ નક્કી કરતું હોય તો આ તારુણ્યનો તબક્કો નક્કી કરે છે પછીની ઉંમરમાં તો તમે જે પ્રાપ્ત કર્યું છે એને તમારે માત્ર વણવાનું છે આ ઉંમરમાં જે ઇનપુટ્સ જાય છે એ જ આઉટપુટ બહાર આવે છે એ પણ યાદ રાખવા જેવું છે મિત્રો કે દસ અગિયાર બાર વર્ષ સુધી એ મમ્મી પપ્પા ને કુટુંબના લોકોએ કરેલું જોવે છે સમજે છે ઉતારે છે પણ કશો પોતાનું મત આપતું નથી પણ તારુણ્યની અંદર એમણે જે અંદર ઉતાર્યું એનું એનાલિસિસ શરૂ કરે છે એ બરાબર અનુભવે છે નાનું બાળક હોય છ સાત વર્ષનું અને ટેલિફોન આવે અને પપ્પા એમ કહી દે કે કહી દે કે હું નથી તો બાળક કહી કે પપ્પા ઘરમાં નથી પણ ચૌદ પંદર વર્ષનું બાળક હોય ને એને પપ્પા એમ કહે કે કહી હું ઘરમાં નથી તો એ જ બાળક ફોન ઉપાડીને કહે છે કે પપ્પાએ કીધું છે કે ઘરમાં નથી આ એમણે કરેલા એનાલિસિસનું પરિણામ છે એમને પપ્પાના અસત્ય માટે પોતાની જાતને લઈ જવામાં રસ નથી આ ન સમજાય એવી વાત એનામાં ઉમેરાણી છે અને એ ઉમેરાયેલી વાત આપણા માટે પડકાર બને છે આ પ્રશ્ન પૂછવાની ઉંમર છે તારુણ્ય એ ફેરફારો શરીરના ફેરફારોના ઘોડાપૂરનો સમય છે આ સમયે એવા અનુભવ કરે છે કે જે કોઈને કહી શકે તેમ નથી અને માત્ર અનુભવી શકે એમ છે એને કેવું છે એને પૂછવું છે કે શું છે વાય ધીસ ઇસ કોને પૂછે મમ્મી પપ્પાનું તો કેરેક્ટર આપણે એવું ડેવલપ કર્યું છે કે એને અંગતવાદ પૂછી ન શકે શિક્ષકોને આપણે એવું મૂકીને આપ્યું છે કે એ એટલા બધા અવેલેબલ હોતા નથી તારુણ્યના આ તબક્કાને સાચવી લેવાની જો પ્રક્રિયા આપણામાં થાય તો પૂછતા પછીનું બાળક એ ચોક્કસ આપણે ઈચ્છીએ છીએ તેવું બાળક થઈ શકે મિત્રો મારા સમયને ધ્યાનમાં લઈને છેલ્લી વાત રજૂ કરું આપણે યાદ એટલું રાખવું પડશે કે આપણા બાળકને નાનામાં નાનો ઇનપુટ આપણે આપીએ ત્યારે આપણે વિચારીએ કે હકીકત એ ઇનપુટની કેવી અસર ઊભી કરે છે તમે જ્યારે બાળક ઉછરતું હોય એ સમયે સતત એની સામે વાતાવરણ ઊભું કરશો તો એ બાળક પણ પોતાની જાતની ઘડતરમાં ધૂતકાર અનુભવશે તમે એને વિરોધ અને અવગણના વચ્ચે ઉછેરશો તો એ ઝઘડાળું થશે તમે મેણા ટોણા ઘરમાં સાંભળતું બાળક ઉછેરશે તો શંકાશીલ થશે શરમજનક સ્થિતિમાં નિર્માણ કર્યું હશે તો એ બાળક છે એ દોષિતની લાગણી અનુભવશે એની સામે એ સહનશીલતા જોશે બેટા એણે કર્યું ભલે કર્યું આપણાથી એવું ન થવાય આપણે એવું ન કરી શકીએ તો એને ખબર પડશે કે આપણે ભૂલ્ય છે ઘરની અંદરથી એને રોપનારા આપણે છીએ આપણે માળી છીએ આપણો છોડ છે માળી તરીકે આપણે એને સૂર્યપ્રકાશ પાણી આપવાનું છે નિંદામણ દૂર કરવાનું છે આપણે વારે વારે છોડને બહાર લઈને જોવાનો નથી ઉગ્યો ન ઉગ્યો આ જોવાની પ્રક્રિયા બંધ કરવી એ વિકાસનો મહત્વનો તબક્કો છે અંતમાં મારે એટલું કહેવાનું ઈશ્વરનો અંશ એ બાળક છે એને ત્રણ તબક્કામાં રહી શકાય પહેલું સ્વાગત પછી પૂર્ણ સ્વીકાર અને પછી ભરચક સત્કાર થેન્ક યુ વેરી મચ